يا إمام المتقين يا شفيع المذنبين يا إمام المتقين يا شفيع المذنبين قد جهدت بالرأس يا أمير المؤمنين قد جهدت بالرأس. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. أبرا چوتا إمام إمام علي بن الحسين زين العابدين عليه الصلاة والسلام فرماوي چه تارا پگو نو حق تيان طرف تي پگو ني نا لئي جا جيان جاوو تارا ماتي جائز نتي تينا ذريعا تي پگو نا ذريعا تي خراب کام نا کراو તે પગો તને ઉઠાવે છે, તારો ભાર ઉપાડે છે, તો ખુદાની તાબેદારી તરફ તે પગોને લઈ ચાલ. વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ, ખુદા સિવાય કોઈની તાકાત નથી. અઝીઝાને મહતરમ, સૂર યાસીન નંદરમાં એક આયત છે, તેમાં આમ સમજાય છે કે કયામતના દિવસે મોઢામાં તાળા લાગી જશે અને હાથ અને પગ બોલી ઉઠશે, ગવાહી આપશે કે આ બંદાએ હાથ અને પગથી ક્યાં ક્યાં ખરાબ કામ કરાવેલા છે. અઝીઝાને મહતરમ, અગર જો ચોથા ઇમામ અલી સલામના બતાવેલા હકો ઉપર આપણે અમલ કર્યા તો તે હાથ અને પગ આપણા હકમાં સારી ગવાહી આપશે. પણ અગર જો ઇમામ અલી સલામના બતાવેલા હકો ઉપર આપણે અમલ ન કર્યા તો તે હાથ અને પગ આપણા વિરોધમાં ગવાહી આપશે. આપણા ચોથા ઇમામ ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, તારા હાથોના હક, તે હાથોને ન લંબાવ તે તરફ જે તારા માટે જાયઝ નથી. અગર તું તેમ કર્યું તો ખુદા તને સજા આપશે અને દુનિયામાં માણસોના નજરમાં તારી ઇજ્જત બાકી નહીં રહે. અને જ્યાં ખુદાનો હુકમ બજાવવાનું છે ત્યાં તારા હાથોને બંધ ના રાખ. તારા હાથોને મુબારક બનાવ હરામથી બચવામાં અને ખુદાની તાબેદારી કરવામાં, તો ખુદા તારા હાથોને બાબરકત બનાવશે આ દુનિયામાં અને આખિરતમાં મોટો અજર ખુદા તને અર્પણ કરશે. આપણા ચોથા ઇમામ ઇમામ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન અલી સલાતુ વસલામ ફરમાવે છે, તારા હાકિમોનો હક, તારા હાકિમોને ઇખલાસની સાથે નસીહત આપ અને ખુદાવંદી કરીમની શુક્રિયા અદા કરતો રહે. જે કોઈ ખુદાની શુક્રિયા અદા કરશે તો ખુદા તેને ઓર વધારે અદા કરશે. અઝીઝાને મહતરમ, માસૂમો આ પ્રમાણે નસીહતો આપતા હતા અને મુસલમાનો ફારસી સાથે જ્યારે લડાઈ કરતા હતા અને એ વખતના ખલીફા સર્વેને ખબર છે કે મૌલાએ કાયનાત ઉપર શું જુલમ કર્યો હતો, પણ જ્યારે મુસલમાન એ મદાયનના સરહદ ઉપર જ્યારે ફારસીઓ હાથીઓ લઈને આવ્યા હતા ત્યારે મુસલમાનનું લશ્કર હારવામાં હતું. મદીના તરફ ડેલેગેશન આવીને કહે છે કે એ સરહદ ઉપર ખલીફાની જરૂર પડશે. ખલીફા સાહેબ તો કદી જંગના અંદરમાં આગળ ન હતા અને પૈગંબરના જમાનામાં ભાગવાવાળાઓમાં શુમાર હતા, કેવી રીતના તે જઈ શકે. ખલીફા સાહેબે કહ્યું કે આ મત જે છે અબુલ હસન અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામને પૂછવામાં આવે. મૌલાએ કાયનાતને બોલાવવામાં આવ્યા. મૌલાએ કાયનાતે કહ્યું કે તું તે સરહદ તરફ કદી નહીં જતો,
कारण के नाजुर बला के अंदर मत से कारण के फारसी अगर जो जोशे के रसुल अरब मौला कायनात हकीकत में बहुज एक हिकमत नी बात करी छे के मत पन सारो आपियो अने तेनी खिलाफत ने लेजिटी में पन नथी करिया। अगर जो कहियो हच के फारसी लोको अगर जोशे के खलीफा आवी गया छे तो पछी मौला तरफ थी एक खलीफा नो शब्द एक एनी हकानियत माटे काफी हतु। पण मौलाए कह्युं कि अगर फारसी ओ जोशे के रासुल अरब अरब नो तेज अरब नो माथु आवी गयो छे तो तारा उपर हुमलाओ करशे अने तने ओताज मां लई अने पकड़ी जाशे अने पछी बहुज खराब कोंसेकांस थाशे। त्यारे ते बोली उठ्यो हतो कि अगर जो अली ना होत तो हुं हलाक थई जात। आठ रबीउल अव्वल आजनी तारीखोमा सामर्रा खाते आपरा 11 इमाम इमाम हसन इब्ने अली अल अस्करी अलैहिस्सलातु वस्सलाम ने मुअतमद अब्बासीए जे 8 दिवस पहला जेर आप्यु हतु इमाम अस्करी अलैहिस्सलाम आजना दिवसोमा शहीद थया। અને ઇમામ અસગરી અલે સલાતો સલામ 28 જ વર્ષના હતા અને એ ઇમામ અલે સલામને સામરામાં દફન કરવામાં આવેલા છે। સર્વે મોમિનીન તથા મોમિનાત આપણા હાજર ઇમામને ગાયબ ઇમામે જમાન અલે સલાતો સલામને આપણે પુરુષો અર્પણ કરી રહ્યા છીએ। 8 રબીઉલ અવ્વલ આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જે મક્કાને મૂકી અને મદીના તરફ હિજરત માટે ગયા હતા પૈગંબર ઇસ્લામ મદીનાના બારે કોબા નામના જગ્યામાં પહોંચી ગયા અને પૈગંબર ઇસ્લામ તે જગ્યામાં રહ્યા ઇંતજાર કરતા હતા હજી મદીના શહેરમાં તે દાખલ નહોતા થતા। પૂછવાવાળાએ પૂછ્યું યા રસૂલલ્લાહ તમે સફરથી થાકેલા છો ચલો આપણે મદીના શહેરમાં દાખલ થઈ જઈ। પણ પૈગંબર ઇસ્લામ કહ્યું હું હરગીઝ દાખલ નહીં થાઉં જ્યાં સુધી કે મારો ભાઈ મારો જાનશીન અલી ઇબ્ને અબી તાલિબને જે હું મક્કા છોડીને આવ્યો છું જ્યાં સુધી મારો ભાઈ અહીં નહીં પધારે ત્યાં સુધી હું મદીના દાખલ થવાનો નથી। મૌલાએ કાયનાત મક્કામાં રહ્યા હતા પૈગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બિસ્તર ઉપર તે લૈલતુલ મબીતના સૂતા હતા જ્યારે પૈગંબર મક્કાથી નીકળી ચૂક્યા ત્યારે પૈગંબરની નસીહત અને પૈગંબરના કહેવા પ્રમાણે ઇમામે અલી અલૈહી સલામ એક 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 જે અમાનતો હતી કે જે મક્કાવાસીઓ પૈગંબરને સાદિક અને અમીન સમજી જે અમાનત આપ્યા હતા એ હરેક અમાનતને ઇમામે અલી અલે સલામ પાછા વાર્યા હતા। અને ઇમામે અલી અલે સલામનો બીજો મિશિયો એ હતો કે 4 ફાતેમાઓને અમાનતની સાથે અને સિક્યુરિટીની સાથે મક્કાથી મદીના પહોંચાડે। જ્યારે કુબામાં ઇમામે અલી અલી સલામ અને 4 ફાતેમાઓ પહોંચી ત્યારે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મદીના દાખલ થયા। والسلام عليكم ورحمة الله وبركاته। Thank you.
فرش تن سوی جانم ره سفر از برای ناسها با نگاه آشکار یا امام المتقی یا شفیع المذنب قد یعتبر راسی یا امیر المؤمنین قد یعتبر راسی یا امیر